મને એક વિચાર આવ્યો હમણાં વિચાર મને આવે છો મેં તો આ તમે જો ઢોરા હોય ને ઢોરા એ આખો દી ખાય રાતે વાગો લે રાતે આખી વાગો લે મોઢું કરતા કરતા આ કદાચ બધા માણસોને ને આપ્યું હોત કે આખો દિવસ ને રાતે વાગો લે તો મારા કલાકારનું શું થાય મને ચિંતા થઈ કલાકાર અને શરૂ કરે બની કે બેટ કે બોલે છે કા તો ગીત ગાય સૈયર મોરી રે ઓમ છોકરી વાત છે પછી કે હવે કાબા ઘડીને આપણે હજુ કરી પણ થોડીક વારી હકુબા વાગુ લઈ લે પછી હું આ બેઠો વાગળતો એ આજ આનંદ આજ ઉછળંગ સમજા આજ નેનોમાં નીર જય રામા પીર અને મારા પરમ મિત્ર એવા હિંમતસિંહ બાપુ એવા સારા કલાકાર છે આપણે એક મોકો એને આપવો જોઈએ કારણ કે હિંમતસિંહ ચૌહાણ ગાતા હોય એક હું ને કહીશ હું કહીશ હિંમત છે રાઠોડ આ ચોવાણું આવ્યા ને ભરતસિંહ મારો મગજ ભરે છે મારા પરમ મિત્ર હિંમતસિંહ રાઠોડ અને કદાચ જો હિંમત થાય અને રમેશભાઈ કહી નાખ્યો તો એ તો નહીં હેરે ઘર ઘર ના છીએ બધા આવે હે તો હિંમત છે ને કહું કે આર યુ માયક અને એક માનો ભાવ રજૂ કરો અમને અભાવ ન આવ્યો ભાવ રજૂ કરો બાપનો વધાવો વધાવો તાળીઓના ઘગડાટથી વધાવો પેલા હા કઈ વાંધો નહીં બે પાંચ મિનિટ આપણે આનંદ કરી લે મને હમણાં રમેશભાઈ એક ભાઈએ કીધું કે તમે મારા ઘરે આવો અને મારા ઘરમાં પગલાં પાડો મેં કીધું કેમ પગલાં પાડું એ કે અમારા ઘરમાં બળકત આવશે મેં કીધું આ પગલાં મારા ચાલીસ વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બળકત ન આવે તમારા બાપ તળિયા જાટક થઈ જાય છે કોઈ દી કોઈના પગલે બરકત નહી આવે તમે યાદ રાખજો બરકત ક્યારે આવશે આપણી દીકરીના પગારા હોય આપણી માના પગારા હોય આપણી બેનના પગારા હોય આપણી પત્નીના ચાર પગારા હોય તો ઘરમાં બરકત આવે પછી દુનિયામાં એવા બીજા કોઈ પગ મેં નથી જોયા કે આપણા ઘરમાં બરકત આવે મારા પગલે બરકત આવે જોયા મારા પગ કોઈ દી હમણાં બતાવીશ બરકત જ નહીં મને ખબર નહીં 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 મને ખબર જોઈએ હા હમણાં કંઈક લગ્ન હતા છવ્વીસ તારીખે અને એક ભાઈએ કીધું આવીને છોકરાને તારા કાકાએ કીધું છે ફૂલ લઈને જા ફૂલ થઈને આવ્યો કે ભાઈ ફૂલ લાવવાનું કીધું ફૂલ થવાનું કીધું હજમાં સ્વાઈન ફૂલ એવા હતા એક ભાઈ હમણાં ચક્ર પડ્યો તો લઈ જાય દવાખાને નાનો ભાઈ ડોક્ટરે કીધું શું મોટા ભાઈને ને સ્વાઈન ફૂલ થયો કે ના ના પીન ફૂલ થયો હોય કે કોઈ સ્વાઈન ફૂલ જોવા જ નથી ના 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 ખોટી વાત છે તે જ ગઢવી જે આજની ગાયું છે ને વાહ કારણ કે ચાર વાગે જોક્સ બોલવા ને એટલે કાળા પાણીની સજા બરોબર થાય આ તો હું જ બોલી શકું કારણ કે મારે રમેશ ભાઈની હિંમતની જરૂર છે મારે જવું ઈચ્છે મારી મને હેરાન કરે ખતરનાક છે બે મારા મિત્ર છે પણ પણ હું રાજી એટલા માટે થયો આ કોઈ હસવાની વાત નથી કે આવું કાર્ય કરવાનો વિચાર રમેશભાઈ હિંમતસિંહ શ્યાંગારભાઈ ભગીરથસિંહ આવા ચાર વ્યક્તિને આ વિચાર આવ્યો એમના આખા યુવક મંડળને બધા મિત્રો બની બધાએ ભેગા થઈને આ કાર્ય કર્યું એમના ભત્રીજા એમના પાણી એમના દીકરા બધાએ ભેગા થઈને આ કાર્ય કર્યું અને છે સુધી રહ્યા એકવાર જોરદાર ટાણા ગ્રિયા ચારે ચારે મિત્રોને બધા લો કારણ કે આમાં છોડી દેવાના ભાવમાં હું મોટો હું મોટું કઈ હતું નહીં બસ માત્ર માત્ર એક વીરોને વીરાંજલિ આપી અને પરિવાર રાજીથી આવીશ સહીદો જ્યાં આવે છે જોઈને રાજી થયા છે કે હજી પણ અમારા સન્માન થાય છે વહી ગયા તોય કારણ કે શહીદ હે ને અહીંયાથી જાય એટલે શહીદ થાય ને અહીંયા ઘણું બધું ખોવી જાય છે એના એના દીકરાનું બાળપણ ખોવી જાય છે રમેશભાઈ આયા તો આયા તો વાહ મારે વધુ વધુ જોક્સ મેં મારા બાપુજી માથે કહું છું મને મારા બાપુજી માથે બહુ વિશ્વાસ છે અને બીજાને બાપ માથે મને ઠામ કોઈ વિશ્વાસ નથી મારા બાપુજીનું મને બહુ ગમે कारण के मारा पप्पा हाथ चुवी का जमीन थी क्यों तो कि एक लाइन हम रहो के वेची ना की बापू ये वेची ना की हाथ सोवी का जमीन वेची रे ना की एक विगो गोदी करा माटे नो राखी बापू ये बदी जमीन वेची रे ना की गया जन्म माया में मारा है शित्यतर हाथ माटी चटकी जा पांचो खेतर जिंदगी हमारी जर करी रे ना की બાપુ એ બધી જમીન વેચી રે નાખી આવા મારા પિતાજી હતા હાથ બાર માંથી નામ કઈ દેખા મારા દાદી હતા મારા દાદા મારા બાપુ બધા હતા વેચવામાં ભેગા એમને એટલા સિક્કા મારી દીધા વેચવામાં કલ્પ ના બાય ના મેં પેલા એવું મકાન લીધું હતી પંદર વર્ષ પેલા તારા મારા દાદી જીવતા મારા દાદીના નામે લઉં દાદી થાય કે આપણે જીવનમાં કંઈક લીધું હું રજિસ્ટરમાં લઈ ગયો દસ્તાવેજ કરવા માટે અહીંયા રજિસ્ટરમાં બે ખાના આવે અંગૂઠો મારો હોય ને એક વેચવાનું ખાનું આવે એક લેવાનું ખાનું આવે દાદી મને કીધું દાદી આપણે પહેલી વાર લીધું છે મારો સિક્કો તે વેચવાના ખાના શું કહેવાય અરે મેં તું લીધું છે મન કે બેટા એટલા સિક્કા આ બાજુ મેળ્યા ને મારો આંગળો એ બાજુ છે ખેંચો બેટા હા અહીંયા અહીંયા મારો આંગળો એ બાજુ વેચાય વેચવામાં આવે ઘણું વેચી નાખ્યું સાહેબ તો હાલ ત્યાં મરી ગયા કે મને વેચી નાખે ઓકે ઓકે થઈ જ્યું વેચી નાખવું જોઈએ